नमस्ते विद्यार्थी मित्रों सौ प्रथम तो आप सौ धोरण आठनी अंदर प्रथम सत्रनी परीक्षा पास करी अने द्वितीय सत्रनी अंदर प्रवेश कर्यो छे ए बदल आप सबने खूब खूब अभिनंदन। मित्रों आज आपणे विषय सामाजिक विज्ञान तेनी अंदर पाठ पहेलो छे धार्मिक सामाजिक जागृति तेना विषयनो अभ्यास करीशुं। 19मी सदीमां भारतीय समाज छे ते अंधश्रद्धा वहमो अज्ञानता कुरिवाजो ज्ञाति प्रथा आवा घणा बधा छे एम कही शकाय के अनिष्टो हता एटले के खराब बाबतो हती एनी अंदर आपणा देशना लोको जे छे ए फसायेला हता। संकुचित अने कूपमंडक समाजमां स्त्रीओनी स्थिति छे ए बदतर हती। तमने एम थशे के भाई कूपमंडक एटले शुं संकुचित एटले शुं तो के ए समयनी अंदर लोकोनी जे विचारधारा हती मान्यताओ हती खूब संकुचित हती अने कूपमंडक एटले के आपणे केम देडको होय तो देडकाने ए कोईपण खाबोचियोमां धारो के होय तो ए खाबोचियोमां रहेतो होय तो एने एम જ થઈ કે ભાઈ આ ખાબોચિયું છે એ જ આખું વિશ્વ છે એટલે કે ટૂંકમાં જે તે જે જગ્યાએ રહેતો હોય એને શું લાગે છે તો કે એને આખું વિશ્વ જાણે આટલામાં જ છે એવું જ એને લાગે છે બહારની દુનિયાની કંઈ ખબર હોતી નથી। તો આપણો સમાજ પણ એ સમય જે છે એ પ્રકારનો હતો કે સમાજની અંદર જે સ્ત્રીઓનું સ્થાન છે એ માત્ર ઘરની ચાર દિવાળીની અંદર જ હતું બાકી સ્ત્રીઓનું જે છે એ બહાર જવાનું કે સ્ત્રીઓને ભણવાનું શિક્ષણ મેળવવાનું આવો કોઈ પણ જે છે એ અધિકાર હતો નહીં અને આ સ્ત્રીઓની જે છે સ્થિતિ એ ખૂબ જ ખરાબ હતી। એ સમયની અંદર બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ સતી પ્રથા વિધવા વિવાહ નિષેધ વગેરે જેવા કુરિવાજો વ્યાપેલા હતા। મિત્રો જુઓ એ સમયની અંદર જે છે એ આપણા દેશની અંદર વધારે પડતું જે છે એ પુરુષને મહત્ત્વ આપવામાં આવતું હતું અને એના કારણે જો કોઈ પણ ઘરે જો દીકરીનો જન્મ થાય તો એને એક ખરાબ બાબત ગણતા અને જો દીકરાનો જન્મ થાય તો એ લોકો જે છે એની સરસ મજાની ઉજવણી કરતા અને બધા લોકો જે છે એ ખુશખુશાલીથી જે છે એમનું સ્વાગત કરતા પરંતુ જો દીકરીનો જન્મ થાય તો એ જન્મના દીકરી અને એની જન્મ આપનારી માતા છે એને ખૂબ જ કષ્ટ વેઠવું પડતું હતું એટલે કે એના પ્રત્યે જે છે ખરાબ વલણ અપનાવવામાં આવતું હતું। તો એ સમયની અંદર જે છે એ લોકોનું એવું માનવું હતું કે દીકરી છે એ સાપનો ભારો છે અને દીકરી જે છે એને જીવવાનો કોઈ અધિકાર નથી અને એના કારણે જેવી જે દીકરી જન્મે છે એટલે તરત જ એને દૂધ પીતી કરી દેવાનો એટલે કે એને મારી નાખવાનો એક પ્રકારનો આ રિવાજ જે છે એ હતો। ત્યારબાદ સતી પ્રથા, સતી પ્રથા એટલે શું તો કે કોઈપણ જો સ્ત્રી છે એનો પુરુષ મૃત્યુ પામે તો એની સાથે એની પત્નીને પણ એની જે અગ્નિ ચિતા જે છે એના પર એને બેસવું પડે અને પોતાના પતિનું માથું પોતાના ખોળામાં લઈ અને તેને જીવતે જીવતા જે છે એ સળગાવી દેવામાં આવતી હતી। ત્યારબાદ કોઈ પણ સ્ત્રી છે એ સમયની અંદર એક બીજી પણ એવી પ્રથા હતી જેમ કે બાળ લગ્ન પ્રથા, બરાબર? તો એ સમયની અંદર ધારો કે નાની ઉંમરમાં જેને લગ્ન થઈ ગયા હોય કોઈ પણ સ્ત્રીના તો જ્યારે કોઈ પણ કારણસર એના પતિનું મૃત્યુ થાય છે તો એને આખી જિંદગી જે છે એ વિધવા તરીકેનું જીવન છે એ વિતાવવું પડતું હતું અને એને કોઈ પણ બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાની પણ જે છે એ છૂટ અપાતી ન હતી। તો આવા ઘણા બધા પ્રકારના કુરિવાજો જે છે એ આપણા સમાજની અંદર આપણા દેશની અંદર જે છે એ સમયની અંદર ખૂબ જ વ્યાપેલા હતા। પાશ્ચાત્ય શિક્ષણને કારણે આવા અનિષ્ટો દૂર કરવા માટે 19મી સદીની અંદર નવજાગૃતિ આવી તથા સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો જે છે એ સમયની અંદર શરૂ થઈ ગયા અને આ આંદોલનની અંદર સૌ પ્રથમ એમ કહી શકાય કે રાજા રામમોહનરાય જે છે એ સૌ પ્રથમ હતા। હવે આપણે રાજા રામમોહનરાય વિશેની માહિતી મેળવીશું। તો રાજા રામમોહનરાય, રાજા રામમોહનરાયનો જન્મ ઈસવીસન 1772માં બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો। જુઓ રાજા રામમોહનરાય છે એ પણ એક પ્રખર સમાજ સુધારક હતા અને તેમનો જન્મ ક્યાં થયો હતો તો કે તેમનો જન્મ ઈસવીસન 1772ની અંદર બંગાળની અંદર હુગલી જિલ્લાની અંદર એક રાધાનગર નામનું ગામ છે ત્યાં બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હતો। રાજા રામમોહનરાયનું લગ્ન જે છે એ બાળપણમાં થઈ ગયા હતા। ત્યારબાદ તેના ભાઈનું અવસાન થતાં તેમની ભાભી સતી
થયા. જો તમને આગળ વાત કરીને સતી પ્રથા, તો અહીંયા પણ શું થાય છે, તો કે રાજા રામ મોહન રાયના ભાઈનું મૃત્યુ થાય છે અને એના કારણે એને ભાભીને જે છે એ સતી થવું પડ્યું. આ ઘટનાને રાજા રામ મોહન રાયે ખૂબ અસર કરી. તેમણે સતી પ્રથા, બાળલગ્ન, જ્ઞાતિ પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, આ બધા જે ખરાબ રિવાજો એ સમયની અંદર આપણા સમાજની અંદર હતા, તો એને દૂર કરવા માટે તેનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલન પણ એમણે ચલાવ્યા. તેમણે ઈસવીસન 1821ની અંદર બંગાળમાં, એટલે કે બંગાળી ભાષામાં સંવાદ કૌમુદી, તેમજ ઈસવીસન 1822ની અંદર તેમણે ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચારપત્ર શરૂ કર્યા. ત્યારબાદ રાજારામ મોહન રાયે ઈસવીસન 1828ની અંદર બ્રહ્મ સમાજની સ્થાપના કરી અને તેમણે કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના પણ કરી. તેમણે અખબારી સ્વાતંત્ર, વાણી સ્વાતંત્ર, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબત વગેરે જેવી જે બાબતો છે એ બાબતો માટે તેમણે બ્રિટિશ સરકારને ભલામણ કરી. જુઓ મિત્રો, અહીંયા રાજા રામ મોહન રાય જે છે એ આપણા દેશ માટે ખૂબ જ એમ કહી શકાય કે સારું એવું કાર્ય કરે છે, કે તેમણે અનેક જે છે એ સમાચારપત્રો શરૂ કર્યા, ત્યારબાદ એને બ્રહ્મ સમાજની પણ સ્થાપના કરી, ત્યારબાદ તેમણે કોલકાતાની અંદર હિન્દુ કોલેજની પણ સ્થાપના કરી અને અખબારી સ્વાતંત્ર, એટલે કે આપણે ધારો કે આપણા કોઈ પણ જે વિચારો છે એ આપણે લોકો સુધી પહોંચાડવા હોય તો એ માટે જે છે તે સમયની અંદર અખબારની અંદર આપણે એ નોંધ આપી અને આપણા વિચારો છે એ આખા વિશ્વ સુધી પહોંચાડી શકીએ છીએ. ત્યારબાદ વાણી સ્વાતંત્ર, એટલે કે દરેક લોકોનો જે છે એ પોતે કંઈ પણ બાબત જે છે રજૂ કરવી હોય, પોતાના વિચારો રજૂ કરવા હોય, તો એ જે છે એ વાણી સ્વાતંત્રના અધિકાર દ્વારા તે લોકો જે છે એ બીજા સમક્ષ રજૂ કરી શકે છે. એ સમયની સરકાર સમક્ષ પણ એ પોતે જે છે એ રજૂ કરી શકે છે. ત્યારબાદ સ્ત્રીઓના અધિકાર વિશે પણ એમણે લડવાની જે છે એમ કહી શકાય કે પૂરેપૂરી તૈયારી રાખી હતી, કે સ્ત્રીઓને અમુક અધિકારોથી વંચિત રાખવામાં આવતી હતી. મેં તમને આગળ કહ્યું ને એ પ્રમાણે કે એ સમયની અંદર સ્ત્રીઓને જે છે એ માત્ર ઘરની ચાર દીવાની અંદર જ રહેવાનું, એટલે કે ઘરની અંદર જ રહેવાનું, માત્ર એમ કહી શકાય કે ઘરમાં ઘરનું કામ અને રસોઈ સિવાય બીજો જે છે એ કોઈ પણ જાતનું કાર્ય છે એ સ્ત્રીઓ કરી ન શકતી હતી. એટલે કે એ સમયની અંદર સ્ત્રીઓ શિક્ષણ પણ મેળવી ન શકતી હતી અને સ્ત્રીઓને જે છે એ તુચ્છ ઘણી વખત જે છે ગણવામાં આવે છે, એના પ્રત્યે અણમાન્યુ વર્તન કરવામાં આવે છે. સ્ત્રીઓની હાલત જે છે એ સમયની અંદર ખૂબ ખરાબ હતી, તો એ સમય તેમણે સ્ત્રી અધિકાર વિશે જે છે એ એમણે લોકોને જાગૃત કર્યા. ત્યારબાદ વ્યક્તિ સ્વાતંત્ર્ય અને આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને કારોબારીથી જે છે એ અલગ રાખવા જેવી બાબતો છે એ માટે તેમણે બ્રિટિશ સરકાર સમક્ષ ભલામણ કરી. રાજા રામ મોહન રાયે સતી પ્રથાના વિરોધની અંદર પોતાની ઝુંબેશ ચલાવી અને તેના પરિણામે ઈસવીસન 1829માં અંગ્રેજ ગવર્નર વિલિયમ બેન્ટિકે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો. આમ રાજા રામ મોહન રાયે 19મી સદીની અંદર ભારતની નવજાગૃતિ માટેની સામાજિક, ધાર્મિક અને રાજકીય ચળવળનો પાયો નાખ્યો. ત્યારબાદ મિત્રો, રાજા રામ મોહન રાયે દિલ્હીના બાદશાહે પોતાની જે જાગીરી હક અંગેના જે કેસ છે એ તેમણે ઈસવીસન 1830ની અંદર ઇંગ્લેન્ડમાં તેમણે મોકલ્યા, કે જેના દ્વારા તે જે છે પોતાની જે જાગીરી, પોતાની જે જાગીર છે એના ઉપર પોતાનો હક ધરાવી શકે એ માટે પણ રાજા રામ મોહન રાયે કાર્ય કરેલું હતું. ત્યારબાદ ઈસવીસન 1833માં બ્રિસ્ટોલ મુકામે તેમનું અવસાન થયું અને બ્રહ્મ સમાજે હિન્દુ સમાજની દ્રષ્ટિ બદલવામાં તેમણે અગત્યનો ફાળો આપ્યો છે. આમ આપણા હિન્દમાં, આપણા ભારત દેશની અંદર જે ધર્મની અંદર જે જડ અને અંધશ્રદ્ધાવાળા જે લોકો હતા એમના જે આવા વિચારો હતા એવા વિચારોને જે છે એ તેમણે દૂર કર્યા અને આ રીતે આપણા સમાજની અંદરથી જે છે રાજા રામ મોહન રાયે ઘણી બધી એવી ખરાબ બાબતો હતી, જેમ કે દીકરીને દૂધ પીતી કરવાની રિવાજ, સતી પ્રથા, ત્યારબાદ જે છે વિધવાઓને આખી જિંદગી જે છે એ કષ્ટભર્યું જીવન જીવવું હતું, તો એમનો પણ તેમણે ઉદ્ધાર કર્યો. તો આ રીતે
राजा राममोहन राये अपना भारत देश माटे भारत देश ना लोको माटे घना बदा सेवाना कार्यो करिया छे करीशु। मित्रों अपने आगला लेक्चर नी अंदर समाज सुधारक तरीके अने लोको मा जागृति फैलावनार व्यक्ति तरीके एक महान व्यक्ति एवा राजा राममोहन राय विषेनो अभ्यास कर्यो छे। तो आजे आपणे आवा ज एक महान व्यक्ति छे स्वामी दयानंद सरस्वती तेना विषेनो अभ्यास करीशुं। स्वामी दयानंद सरस्वतीनो जन्म सौराष्ट्रमां मोरबी नजीक टंकारा गाममां सनातन ब्राह्मण कुटुंबमां थयो हतो। जुओ स्वामी दयानंद सरस्वती जे छे ते आपणा ज एक विस्तारना आपणा ज खूब नजीक आवेला मोरबी जे गाम छे एनी मोरबी जिल्लानुं जे टंकारा गाम छे ए टंकारा गामनी अंदर स्वामी दयानंद सरस्वतीनो जन्म थयो हतो। તેમને નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની બિનઉપયોગીતા સમજાઈ। જુઓ સ્વામી દયાનંદ સરસ્વતી જ્યારે નાના હતા ત્યારે તે જે છે એ ચારે તરફ જોતા હતા કે આપણા સમાજની અંદર એ સમયે વધારે પડતું મૂર્તિ પૂજાનું જે છે ખૂબ મહત્ત્વ હતું। ત્યારબાદ કર્મકાંડની અંદર જે છે લોકો ઘણો બધો પોતાનો ટાઈમ પણ વેસ્ટ કરતા હતા અને ઘણા બધા પૈસા પણ જે છે એ તે વેસ્ટ કરતા હતા। તો આ બધું જોઈ અને સ્વામી દયાનંદ સરસ્વતીને એમ થયું કે ભાઈ ખરેખર જે છે મૂર્તિ પૂજા કે કર્મકાંડ કે આવી કોઈ પણ બાબતોની જરૂર નથી અને તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને ત્યારબાદ તે 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી અને યોગનો અભ્યાસ કર્યો। એટલે કે 15 વર્ષ સુધી સ્વામી દયાનંદ સરસ્વતી છે તે આપણા આખા દેશની અંદર ભ્રમણ કરે છે। એટલે કે તેનો ચારે તરફ તે જાય છે અને ત્યાં જઈ અને ત્યાંની બધી બાબતોને તે જે છે એ ઝીણવટથી જુએ છે તેનો અભ્યાસ કરે છે ત્યારબાદ યોગનો પણ તે અભ્યાસ કરે છે। સંન્યાસ લઈ મથુરામાં તે સ્વામી વિરજાનંદ પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કરીએ। જુઓ હવે સ્વામી દયાનંદ સરસ્વતી છે એ શું કરે છે તો કે તે મથુરામાં જાય છે અને મથુરાના સ્વામી કોણ હોય છે તો કે સ્વામી વિરજાનંદ એમની પાસે જઈ અને તે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કરે છે। સ્વામી દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા જુઓ એ સમયની અંદર પણ જે છે આપણે જોયું કે ઘણી બધી એવી ખરાબ બાબતો હતી કે ભાઈ જ્ઞાતિ પ્રથા હતી એ સમયની અંદર અને જે અમુક વર્ગો છે એના પ્રત્યે જે છે એ ભેદભાવનું ભર્યું જે છે વલણ અપનાવવામાં આવતું હતું। એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવો જે છે છૂત અછૂતના ભેદભાવો છે એ સમયની અંદર ખૂબ જ વ્યાપેલા હતા અને એના કારણે તેમણે વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ રચના દ્વારા જે છે એ સામાજિક ધાર્મિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવાનો પ્રયત્ન કર્યો। તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કર્યા। જુઓ મિત્રો આપણા દેશની અંદર આપણા મુખ્ય 4 વેદો છે એ 4 વેદોની અંદર સામવેદ અર્થવેદ યજુર્વેદ અને ઋગ્વેદ આ 4 વેદોમાં જે ઋગ્વેદ છે એ સૌથી જૂનામાં જૂનો અને ખૂબ જ એમ કહી શકાય કે એટલો બધો એ મોટો વેદ છે કે એની અંદર 1024 જેટલી ઋચાઓ પણ આવેલી છે। તો આજે આપણા જે મહાન 4 વેદો છે તો એમનો પણ તેમણે અભ્યાસ કર્યો। ત્યારબાદ એમણે લોકોને જે છે એ આપણા જે વેદો છે એ તરફ પાછા વળવાનો છે એ બોધ આપ્યો। ત્યારબાદ તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી અને તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળલગ્ન સતી પ્રથા કે અસ્પૃશ્યતાનો ક્યાંય પણ ઉલ્લેખ થયો ન હતો। જુઓ વિદ્યાર્થી મિત્રો એ સમયની અંદર આપણે જોયું કે મૂર્તિ પૂજામાં લોકો જે છે એ રચ્યા પચ્યા રહેતા હતા અને પોતાના જે એમ કહી શકાય કે મૂર્તિ પૂજાના કારણે લોકો જે છે પોતાનો સમય અને સંપત્તિ બંને જે છે એનો વ્યય કરતા હતા તો લોકોને એ તરફથી વાળવા માટે પણ સ્વામી દયાનંદ સરસ્વતીએ ઘણા બધા પ્રયાસો કર્યા। ત્યારબાદ ક્રિયાકાંડ એટલે કે કોઈપણ વ્યક્તિ જો મૃત્યુ પામે તો એના મૃત્યુ બાદ જે છે એ ઘણા લાંબા સમય સુધી તેના ક્રિયાકાંડ જે છે એ ચાલુ રહેતા હોય છે એના એની પાછળ ઘણા બધા એવા કર્મકાંડો ને એવું બધું કરતા હોય છે કે જેના કારણે જે છે એ ખરેખર એક બધું કરવા જેવું કાંઈ નથી પણ લોકો જે છે આ વસ્તુને સમજતા ન હતા તો
કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એની પાછળ જે છે લગભગ 12 કે 13 દિવસ સુધી જે છે આવા ક્રિયાકાંડો કરવામાં આવતા હતા, તો તેમનો પણ તેમણે વિરોધ કર્યો. ત્યારબાદ બાળલગ્ન, બાળલગ્ન એટલે કે એ સમયની અંદર જે છે એ બાળક નાનું હોય, એટલે કે લગભગ એમ કહી શકાય કે 12 થી 13 વર્ષનું હોય, તો એટલી ઉંમરમાં જ જે છે એ એના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તો આવી જે ખરાબ બાબતો છે એ આપણા દેશમાં એ સમયની અંદર વ્યાપેલી હતી. ત્યારબાદ સતી પ્રથા, સતી પ્રથા એટલે શું એનો તમને મેં જે છે આગળના લેક્ચરની અંદર જે છે સમજૂતી આપી છે. ત્યારબાદ અસ્પૃશ્યતા, અસ્પૃશ્યતા એટલે શું, તો કે એ સમયની અંદર મેં તમને વાત કરી ને કે ભાઈ ઊંચ નીચના ભેદભાવ હોય, નાત જાતના ભેદભાવ હોય કે ભાઈ ચાલો આ ઉચ્ચ જ્ઞાતિનો જે માણસ છે બરાબર, તો એ કોઈ નીચી જ્ઞાતિનો માણસ હોય એના પ્રત્યે જે છે એ આવું વલણ રાખતો હતો, તો કે ભાઈ એને અડવાનું નહીં, એનું એને જે છે એ આપણને અડે તો જે છે આપણે અભડાઈ જઈએ, અથવા એ જે છે એને આપણી જેમ જીવન અધિકાર નથી. ધારો કે કોઈ પણ ગામ હોય તો એ ગામનો કૂવો હોય તો એ કૂવાનું પાણી જે છે એ જે અસ્પૃશ્ય ગણાતો હોય વ્યક્તિ એને એ કૂવાનું પાણી ભરવાનો કે પાણી પીવાનો પણ અધિકાર ન દેવામાં આવતો હતો. તો ઘણા બધા જે છે એ એમ કહી શકાય કે દૂષણો આપણા સમાજની અંદર એ સમયમાં વ્યાપેલા હતા. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો, એટલે કે આપણે બધા એક છે, આપણે બધા અલગ અલગ નથી, કે કોઈ ઉચ્ચ નથી કોઈ નીચ નથી, કોઈ ઊંચી જ્ઞાતિનો નથી કોઈ નિમ્ન જ્ઞાતિનો નથી બરાબર. તો એને જે છે એ એકેશ્વરવાદનો બોધ છે એ આપેલો હતો. તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા. જુઓ સ્વામી દયાનંદ સરસ્વતી છે કઈ ભાષામાં પોતાનો બોધ આપતા હતા, તો કે હિન્દી ભાષામાં આપતા હતા. તેથી એ શું કામ હિન્દી ભાષામાં આપતા હતા, તો કે આપણને ખબર છે કે આપણા ભારત દેશની જે રાષ્ટ્રીય ભાષા છે એ કઈ છે, તો કે હિન્દી છે. હિન્દી ભાષા લગભગ જે છે એ સમજતા હોય છે, જાણતા હોય છે, અને એના કારણે તેમણે જે બોધ આપેલા છે એ તેમણે હિન્દીમાં આપ્યા છે, કે જેના દ્વારા એના જે વિચારો છે એ દેશના લોકો સુધી પહોંચી શકે. ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875ની અંદર. ત્યારબાદ લાહોર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન ને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો, અને તેના પરિણામે જે સમાજની અંદર જે છે એ ઝડપી પરિણામ આવ્યું, અને આપણા સમાજની અંદર પણ ઘણા બધા પરિવર્તનો જે છે એ સમયની અંદર આવે છે. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી. જુઓ એ સમયની અંદર આપણા જે હિન્દુઓ હતા એણે શું કર્યું હતું કે પોતાનો ધર્મ છે એ જ એને બદલાવી નાખ્યો હતો, એટલે કે પોતાનો ધર્મ છોડી અને બીજો ધર્મ જે છે એ તેણે અપનાવી લીધો હતો. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ જે છે એ આવા લોકોને પોતાના ધર્મ તરફ પાછા વળવાનો જે છે એ બોધ આપ્યો હતો, અને એના માટે તેમણે શુદ્ધિ ચળવળ પણ શરૂ કરી હતી, જેને કારણે કોઈ પણ વ્યક્તિ જો પરધર્મ સ્વીકાર્યો હોય તો એને આ આપણો ધર્મ છે હિન્દુ ધર્મ છે એ સ્વીકારવાની ફરજ પડે, અને હિન્દુઓને પાછા જે છે એ આપણા ધર્મમાં લાવવા માટે તેમના પ્રવેશ દ્વાર છે એ સમયની અંદર ખુલ્લા મુકાયા. ત્યારબાદ સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા જે નેતાઓ છે એમણે પણ આજે એમની સંસ્થા હતી આર્ય સમાજ નામની, તો એ સંસ્થાની જે પ્રવૃત્તિઓ હતી એ પોતે ચાલુ રાખી હતી. ત્યારબાદ સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902માં હરદ્વાર પાસે કાંગડી ગુરુકુલ સ્થાપ્યું. આ ઉપરાંત ગુજરાતની અંદર વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય પણ શરૂ કરવામાં આવી, અને આ વિદ્યાલયની અંદર શિસ્ત, શ્રમ અને સંયમ અને ચારિત્રના પાઠોનું પણ જે છે એ શિક્ષણ આપવામાં આવતું હતું. તો મિત્રો, આ રીતે સ્વામી દયાનંદ સરસ્વતીએ આપણા ભારત દેશની અંદર ઘણા બધા આવા સામાજિક સુધારા પણ કર્યા હતા. ત્યારબાદ હવે આપણે જોઈશું આવા જ એક મહાન વ્યક્તિ વિશેની વાત કરીશું. એ વ્યક્તિનું નામ છે રામકૃષ્ણ પરમહંસ. મિત્રો, તમે પણ સૌ જાણતા હશો કે રામકૃષ્ણ પરમહંસ છે એ આપણા સ્વામી વિવેકાનંદ એમના ગુરુ છે, તો એમના વિશેની વાત આપણે અહીંયા કરીશું. રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર
અને બધા જ ધર્મોના સત્યને પામનાર એક સંત અને સુધારક પણ હતા. જુઓ, રામકૃષ્ણ પરમહંસ છે એ માત્ર એવું નહીં કે કોઈ એક હિન્દુ ધર્મને જાણતા હોય કે હિન્દુ ધર્મ પ્રત્યે જ એમને લગાવ હોય, પરંતુ એ વ્યક્તિ જે છે એમણે આપણા જે સમાજની અંદર, આપણા દેશની અંદર જેટલા ધર્મ હતા એ બધા ધર્મના સત્યને જે છે એ તેમણે સ્વીકાર્યું હતું. અને તે એક મહાન સંત પણ હતા અને સુધારક પણ હતા. તેમનો જન્મ બંગાળના હુગલી જિલ્લામાં કામારપુકુર ગામની અંદર થયો હતો. તેમણે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો. એટલે કે રામકૃષ્ણ પરમહંસ છે એ પણ મિત્રો, તમારા જેવા જ્યારે નાના હશે ત્યારથી તેમને આવા ધાર્મિક કાર્યો કરવાનો જે છે એ આનંદ આવતો હતો અને તેને ખૂબ જ એમાં રસ હતો. તેઓ કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં કાલી માતાના મંદિરના પૂજારી હતા. તેમણે ઈશ્વરને વિવિધ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. જુઓ મિત્રો, રામકૃષ્ણ પરમહંસ છે એ દક્ષિણેશ્વરમાં કાલી માતાનું મંદિર છે એ મંદિરના પૂજારી હતા. અને એમણે શું કર્યું હતું કે ઈશ્વરને જે છે અલગ અલગ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. અને મિત્રો, રામકૃષ્ણ પરમહંસ વિશે તો એમ પણ કહેવાય છે કે જે પોતે પૂજારી હતા ને કાલી માતાના મંદિરના, તો કાલી માતા અને રામકૃષ્ણ પરમહંસ એ બંને જે છે એ સામે સામે એકબીજા સાથે વાતો પણ કરતા હતા. એમ પણ એવું જે છે એ ઘણી કથાઓમાં કે ઘણાએ આપણે એવી વાત જે છે એ સાંભળેલી છે કે એ એટલા મહાન ભક્ત હતા કાલી માતાના કે કાલી માતા જે છે એમની અને સાક્ષાત જે છે એ વાતો કરતા હતા. તેમના શુદ્ધ ચરિત્ર અને જ્ઞાન ભક્તિના ઉદ્દેશથી અનેક લોકો જે છે એ તેમની પાસે આવતા હતા. કેશવચંદ્ર સેન અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા જે ધાર્મિક અને સામાજિક સુધારકો જે છે એ સાથે તેમની મુલાકાત થઈ અને પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં તેમણે પુનઃ શ્રદ્ધા પેદા થઈ. એટલે કે જે ઘણા લોકો જે છે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ વળ્યા હતા, એટલે કે પશ્ચિમની સંસ્કૃતિ, વિદેશની સંસ્કૃતિ તરફ જે લોકો વળેલા હતા, તો એવા લોકોને પણ રામકૃષ્ણ પરમહંસને પોતાની સંસ્કૃતિનો જે છે એ તેમણે એના તરફ એને વાળ્યા અને પોતાની સંસ્કૃતિનું એને ભાન કરાવ્યું કે આપણા દેશની સંસ્કૃતિ છે એ સૌથી મહાન સંસ્કૃતિ છે, તો આપણે આ સંસ્કૃતિને જે છે એ ટકાવી રાખવી પડે અને એના કારણે જે છે એ આપણો દેશ જે છે એ એમ કહી શકાય કે આપણા દેશના લોકો છે એ ઘણા લોકો જે પશ્ચિમ તરફ વળ્યા હતા એ લોકોને આપણા દેશ તરફ, આપણા દેશની સંસ્કૃતિ તરફ તેમણે વાળ્યા હતા. તો સ્વામી વિવેકાનંદ વિશેની માહિતી મેળવીશું. તો સ્વામી વિવેકાનંદ આ વ્યક્તિને કોણ નહીં જાણતું હોય, આપણે બધા જે છે સ્વામી વિવેકાનંદને પૂરેપૂરી રીતે ઓળખીએ છીએ, તેને જાણીએ છીએ કે એ ખૂબ જ મહાન વ્યક્તિઓ હતા અને આપણા દેશ માટે, આપણા દેશના યુવાનો માટે જે છે એ તેમણે ખૂબ જ મહેનત કરી હતી. ખૂબ જે છે એ આપણા યુવાનોને જે છે એ તેમણે જાગૃત કર્યા હતા. તો આવા વ્યક્તિની વાત જે છે એ આપણે કરીએ છીએ. તો નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન 1863 થી ઈસવીસન 1902ની વાત કરવાની આવે છે. તો નરેન્દ્રનાથ દત્ત નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા. મેં તમને આગળ વાત કરી ને કે સ્વામી વિવેકાનંદ છે એમના ગુરુ કોણ છે, તો કે રામકૃષ્ણ પરમહંસ. તો એ જે છે એ રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવે છે અને રામકૃષ્ણે નરેન્દ્રની જ્ઞાન પીપાસા હતી, એટલે કે જ્ઞાન મેળવવાની જે એવી ઈચ્છા હતી, જિજ્ઞાસા હતી, એ બધી ઈચ્છાઓને તે પૂર્ણ કરે છે, એટલે કે તેમની તૃપ્તિ કરે છે. નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરી અને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું. મિત્રો જુઓ, હવે નરેન્દ્ર જે છે એ શું બને છે, તો કે જ્યારે તે રામકૃષ્ણના શિષ્ય બને છે ત્યારબાદ તે સંન્યાસ ધારણ કરે છે અને ત્યારબાદ તેમનું જે નામ છે નરેન્દ્રનાથ દત્ત એમાંથી એમનું નામ જે છે એ સ્વામી વિવેકાનંદ જે છે એ પડે છે, એટલે કે પોતે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરે છે. ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી હતા. તેઓને માત્ર ભારતની સંસ્કૃતિ કે ભારતીય જે વિશેષતાઓ છે એનો જ ખ્યાલ ન હતો, પરંતુ પાશ્ચાત્ય તત્વજ્ઞાન છે એમના પણ તે ખૂબ જ ઊંડા અભ્યાસી બન્યા હતા. સ્વામી વિવેકાનંદે લોકોની દુઃખી માનવની સેવા કરવા અને તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો,
જુઓ, આ એક બોધ જે એમને આપેલો હતો ખરેખર ખૂબ જ સારી બાબત કહેવાય કે સ્વામી વિવેકાનંદ જે છે એમનો શું સંદેશ હતો, તો કે સ્વામી વિવેકાનંદ જે છે એમ જે લોકો દુઃખી છે એટલે કે જે ખરેખર જેને મદદની જરૂર છે આવા દુઃખી મનુષ્યોની તેમણે સેવા કરી અને તેમણે એમ કહ્યું કે ભાઈ આપણે ઈશ્વરના દર્શન કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી, કોઈ પણ જાતિ ચાર ધામની યાત્રા કરવાની જરૂર નથી અને ખરેખર જો તમારે ઈશ્વરના દર્શન કરવા હોય તો તમે આવા દુઃખી માનવોની સેવા કરશો તો તમને તેમાં જ ઈશ્વરના જે છે એ દર્શન થશે. તો આવો બોધ છે એ તેમણે આપેલો હતો. તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ એટલે કે આપણા ભારતીય સંસ્કૃતિ છે, આપણો ભારતનો જે ભૂતકાળ છે એના પ્રત્યે તેમણે ગૌરવ જે છે એ ગૌરવ જાગૃત કર્યું અને તેમણે ભવિષ્ય માટે શ્રદ્ધા છે કે આપણું ભવિષ્ય પણ સારું હશે, આપણા ભવિષ્યની અંદર પણ આપણે જે છે એ આપણા દેશ માટે ઘણા બધા સારા કાર્યો કરી શકશું, આપણે એક ઉત્તમ નાગરિક બની શકશું. તો આવી જે છે એને ભવિષ્ય માટે પણ શ્રદ્ધા જાગૃત કરી. તેમણે ઈસવીસન 1893ની અંદર યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. જુઓ મિત્રો, તે સ્વામી વિવેકાનંદ જે છે એ ક્યાં જાય છે, તો કે શિકાગોમાં જાય છે અને ત્યાં અખિલ વિશ્વ ધર્મ પરિષદ જે છે એ ભરાણી હોય છે. તો એમની અંદર આ પરિષદની અંદર તેમણે છઠ્ઠા દર ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ જે છે એ આપી હતી. ત્યારબાદ તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપ, ઇજિપ્ત, ચીન, જાપાન આ બધા જે વિદેશના દેશો છે આ બધા દેશોનો તેમણે પ્રવાસ કર્યો હતો અને પ્રવાસ કરી અને તેમની વિશેષતાઓ છે, તેમની સંસ્કૃતિ છે એના વિશેનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો અને આ બધી જગ્યાએ આપણે જોયું ને કે વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો છે કે એ દેશોની મુલાકાત સ્વામી વિવેકાનંદ કરે છે. તો આવા બધા દેશોમાં જઈ અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી ભારતીય જે દેશની સંસ્કૃતિની વિશેષતા છે એમનો ફેલાવો તે વિશ્વ સુધી પહોંચાડવાનું કાર્ય સ્વામી વિવેકાનંદ કરે છે. તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા. જુઓ, તેને આપણા દેશ માટે જે છે ખૂબ ગૌરવ હતું અને આપણા દેશના ઉદ્ધાર માટે પણ જે છે એ સતત કાર્યો તે કરતા રહેતા હતા. તો સ્વામી વિવેકાનંદે ભારતીયોને ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર આપ્યું. જુઓ, કયું સૂત્ર આપ્યું, તો કે આપણા જે યુવાનો છે, આપણા જે આપણા દેશના નાગરિકો છે એ દરેક નાગરિકને કહ્યું કે તમે બધા જે છે એ તમારી આળસ ખંખેરો અને તમે સૌ ઉઠો, જાગો અને જ્યાં સુધી તમને તમારી મંજિલ પ્રાપ્ત ન થાય, ધ્યેય પ્રાપ્તિ એટલે કે તમે ધારો કે કોઈ પણ એવું નક્કી કર્યું હોય, તમને સામાન્ય એક ઉદાહરણ આપું કે તમારે નાનપણથી તમને ઘણી વખત ક્લાસમાં પૂછવામાં આવે છે ને કે ચાલો ભાઈ કોને કોણ શું બનશે મોટા થઈને, એટલે ઘણા જે છે એમ કે ભાઈ હું તો ડૉક્ટર બનીશ, એ કહેશે હું તો એન્જિનિયર બનીશ, એ કહેશે હું તો પાયલોટ બનીશ, કોઈ કહેશે કે હું તો ભાઈ જે છે એ મારે તો એમ કહી શકાય કે મારા સંસદની અંદર જે છે એ હું તો મોટો થઈને એમાં નેતા બનીશ. ઘણા બધા આવા જે છે એ પ્રશ્નો આપણે પૂછીએ એટલે ઘણા બધા જવાબો જે છે એ મળતા હોય છે, પરંતુ ખરેખર તમે બોલો છો પછી શું એના માટે એટલી મહેનત કરો છો? નથી કરતા ને. ઘણા એમ કે ભાઈ હું તો ડૉક્ટર બનીશ, બરાબર. તો ખરેખર જેને ડૉક્ટર બનવું હશે એ શું કરશે? આ બધું બનવું હોય તો પહેલાં શું કરવું પડે? ભણવું પડે ને, બરાબર. અભ્યાસ કરવો પડે, વાંચન કરવું પડે, ખૂબ મહેનત કરવી પડે. તો તમારે જો તમારો ધ્યેય એવો હોય કે ભાઈ મારે મોટા થઈને ડૉક્ટર બનવું છે, તો જો તમારા ધ્યેયને પ્રાપ્ત કરવું હોય તો શું કરવું પડે? તો કે તમારે પહેલેથી જ જે છે આજથી જ તમારે તૈયારી શરૂ કરી દેવી પડે. આજથી જ તમે મહેનત કરશો તો જ તમે જે છે એ તમે આવી પદવી છે ધારણ કરી શકશો, તો જ તમે ડૉક્ટર બની શકશો, કે તો જ તમે ઇન્જિનિયર બની શકશો, કે તો જ તમે જે છે પાયલોટ બની શકશો. પરંતુ આપણે ખાલી માત્ર વિચાર કરીએ કે ના ભાઈ મારે તો આમ બનવું છે ને તેમ બનવું છે ને, પછી જ્યારે આપણે મોટા થઈને ન બની શકીએ એટલે શું થાય? ભાઈ અમારા તો નસીબ ખરાબ છે, અમારે તો આ બનવું હતું પણ અમારે તો નસીબ જ ખરાબ છે, એટલે અમારથી આ કંઈ થયું નહીં. પરંતુ મિત્રો, નસીબ જે છે એ આપણા હાથમાં હોય છે, બરાબર. ક્યાંય હાથની હથેળીમાં જે લકીરોની અંદર આપણે નસીબ ગોતવા જઈએ છીએ તો અહીંયા આપણા નસીબ હોતા નથી. જો ખરેખર તમારે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો એના માટે તમારે ખૂબ મહેનત કરવી પડે.
तो आ रीते स्वामी विवेकानंदे भारतीयों ने उठो जागो ने द्वैत प्राप्ति सुधी मंडिया रहनो सूत्र आप्यो हतो। त्यारबाद स्वामी विवेकानंदे ईस्वी सन 1897 में पोताना गुरुना नाम पर बेलूर में रामकृष्ण मिशन मठ की स्थापना करी थी। अने इने पोताना जे गुरु छे रामकृष्ण परमहंस एमांथी एमने पोताना जीवन की अंदर प्रेरणा मेळवी अने जन सेवा एज प्रभु सेवा। मैं तमने आगळ पण वात करी ने के स्वामी विवेकानंद एवं मानता हता कि आपणे दुखी मानवनी सेवा करी एमां ज ईश्वरना दर्शन थाय छे। तो एमने एमनुं जे सूत्र हतुं जन सेवा एज प्रभु सेवा, एटले के आपणे कोईपण आवा लोकोनी सेवा करशुं तो एमां ज प्रभुनी सेवा थई जशे। प्रभुनी सेवा करवा माटे आपणे कोई मूर्ति पूजा करवानी जरूर नथी। तो आवुं सूत्र छे ए तेमणे आपेलुं हतुं। तेमणे देशमां शाळाओ खोली शिक्षण आपवानुं अने दवाखानाओ जे छे ए द्वारा सेवानुं कार्य जे छे ए करवामां आवे छे। अने आ मिशननी शाखाओ छे भारतमां अने देश विदेशमां आजे पण कार्यरत छे। तो मित्रों आजे आपणे मुस्लिम समाजमां सुधारानी चळवळ तेना विशेनी माहिती मेळवीशुं। 19मी सदीनी शरूआतमां उत्तर प्रदेशनी अंदर रायबरेलीना सૈયદ અહમદ ખાન અને બંગાળના સરિયોતલા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોની અંદર પણ સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો। આપણે આગળ જોયું ને કે આપણા હિન્દુ ધર્મના લોકો જે છે એમને પણ પોતાના ધર્મ પ્રત્યે જે છે એ સભાનતા આવી। ઘણા લોકો જે છે પાશ્ચાત્ય સંસ્કૃતિ જોઈ અને જે પરમધર્મ સ્વીકારેલો હતો એટલે કે બીજો ધર્મ સ્વીકારેલો હતો તેનો તે બહિષ્કાર કરી અને ફરીથી હિન્દુ ધર્મ તરફ પાછા વળે છે। તો એવી જ રીતે મુસ્લિમ સમાજની અંદર પણ એને સામાજિક અને ધાર્મિક જાગૃતિનો જે છે એ સમયની અંદર આરંભ થઈ ચૂક્યો હતો। તેમણે ધાર્મિક નેતા મુસ્લિમ સમાજના ધાર્મિક નેતા એ વખતે દિલ્હીના શાહ વલી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી અને એ લોકો જે છે એ એવું માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ છે એ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું। જુઓ મિત્રો એ લોકોએ એ સમાજની અંદર આવી જુદી જુદી વિચારધારા ધરાવતા લોકો ઘણા રહેતા જ હોય છે। તો અંગ્રેજો આપણા દેશમાં આવ્યા, અંગ્રેજોએ આપણા દેશના લોકોને પોતાના ગુલામ કરીને રાખ્યા અને આપણા દેશને જે છે એ ઘણા વર્ષો સુધી ગુલામ બનાવી દીધો હતો। તો એ લોકો એવું માનતા હતા કે આપણા દેશની અંદર જે ઇસ્લામ ધર્મ છે એટલે કે મુસ્લિમ ધર્મ છે એ ધર્મ હવે દૂષિત થઈ ચૂક્યો છે અને દૂષિત થઈ ગયો એના કારણે જ અંગ્રેજોએ આપણા દેશ ઉપર શાસન સ્થાપ્યું। એટલે કે કંઈક આપણે જે છે ધર્મ જે છે એ આપણે ધર્મ પાડવામાં ક્યાંક પણ આપણી ભૂલ થઈ ગઈ છે, આવું એ લોકોનું માનવું હતું। તો તેમણે ઇસ્લામ ધર્મ અને ઇસ્લામ ધર્મની જે સંસ્કૃતિ છે એમણે મજબૂત અને શુદ્ધ કરવા માટે જે છે એ વહાબી આંદોલન ચલાવ્યું। કયું આંદોલન ચલાવ્યું? તો કે એ વર્ષની અંદર એ સમયની અંદર ઇસ્લામ ધર્મ એટલે કે મુસ્લિમ ધર્મની અંદર એની સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે તમને વાત કરીને આગળ કે ભાઈ એ લોકો એવું માનતા હતા કે ભાઈ મુસ્લિમ ધર્મ છે ઇસ્લામ ધર્મ છે એમાં કાંઈક પણ એવી ભૂલચૂક થઈ ગઈ હશે, એટલે કે કાંઈ પણ જે છે આપણા ધર્મમાં એવું થઈ ગયું છે કે આપણો ધર્મ છે દૂષિત થઈ ગયો છે, ધર્મ દૂષિત થયો એના કારણે અંગ્રેજોએ જે છે આપણા ઉપર શાસન સ્થાપ્યું। તો એના કારણે જે છે એ પોતાના ધર્મને અને એની સંસ્કૃતિને મજબૂત બનાવવા માટે એક આંદોલન કરે છે અને આ આંદોલનનું નામ હોય છે વહાબી આંદોલન। ત્યારબાદ મિત્રો આ જે વહાબી આંદોલન છે એ આંદોલન બાદ થોડા જ જે મુસલમાનો હતા એ મુસલમાનોના પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ જે છે એ વધે છે, એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ જે છે એ આ મુસ્લિમો ઉપર પણ પડે છે અને એના કારણે હવે મુસ્લિમો પણ જે છે એ અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ જે છે એ સમયની અંદર તેમાં વધવા લાગ્યું એટલે એ લોકોને પણ એમ થયું કે આપણે પણ અંગ્રેજી શિક્ષણ છે એ મેળવવું જોઈએ। ઉલેમાઓની રૂઢિચુસ્તાઓને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક અને સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા। જુઓ આ ઉલેમાઓ હતા એટલે કે મુસ્લિમ ધર્મના એ સમયની અંદર જે એમ કહી શકાય કે અગ્રગણ્ય વ્યક્તિઓ હોય છે બરાબર, તો એની અમુક પ્રકારની એવી રૂઢિચુસ્તા હોય કે ભાઈ આપણે જે છે એ અંગ્રેજી શિક્ષણ મેળવીએ તો આપણો ધર્મ જે છે એ ભ્રષ્ટ થઈ જાય, આવું આપણે ન કરવું જોઈએ, આવું ઘણા બધી માન્યતાઓ છે, આવા ઘણા બધા અંધશ્રદ્ધાઓ છે
જેવી રીતના હિન્દુ ધર્મમાં હોય છે એવી જ રીતે ઇસ્લામ ધર્મની અંદર પણ આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી અને એના કારણે જે છે એ તેમણે મુસ્લિમ સમાજને અંગ્રેજી શિક્ષણ અને કેટલા બધા જે આર્થિક અને સામાજિક લાભો થતા હતા તો એનાથી તેને વંચિત કર્યા હતા અને તેના કારણે જે છે મુસલમાનોની અંદર શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય જે છે ઠીક ઠીક સમય સુધી થયો નહીં એટલે કે કોઈ અંગ્રેજી શિક્ષણ મેળવવા તૈયાર નહોતું અંગ્રેજી શિક્ષણ કોઈ જે છે એ મેળવતું નહોતું અને એના કારણે તેમનો વિકાસ જે છે એ બરાબર થઈ શકતો ન હતો ત્યારબાદ આપણે જોઈએ તો સર સૈયદ અહમદ ખાન છે એમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો તેઓ ઈસવીસન 1857ના સ્વાતંત્ર સંગ્રામ વખતે એક કંપનીમાં સરકારી નોકરી કરતા હતા અને એ વખતે જે છે એ પોતે કંપનીને વફાદાર રહ્યા અને ઈસવીસન 1869માં તેમણે નિવૃત્તિ થઈ અને ત્યારબાદ તે જે છે એ ઇંગ્લેન્ડ જાય છે અને પાશ્ચાત્ય ઉદારમતથી તે પ્રભાવિત થયા ઇંગ્લેન્ડ જાય છે એટલે પાશ્ચાત્ય જે અમુક પશ્ચિમની સંસ્કૃતિ જે છે એની અંદરથી પણ આપણને અમુક બાબતો સારી શીખવા મળી છે એવું નથી કે આપણને એનામાંથી કંઈ શીખવા જ નથી મળ્યું મિત્રો આપણા દેશે જે છે એ આખા વિશ્વની દરેક સંસ્કૃતિનો જે છે એ અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ એમાંની જે સારી બાબતો હતી એમને આપણા દેશના લોકોએ સ્વીકારી છે તો એ છે પાશ્ચાત્ય ઉદારમતવાદની જે એની જે સારી વિચારધારા હતી એનાથી તેઓ પ્રભાવિત થયા અને એના કારણે તેમણે મુસલમાનોને હવે અંગ્રેજી કેળવણી લઈ અને તેમનું જે પછાતપણું હતું તેમની જે રૂઢિચુસ્તતા હતી અમુક એવી માન્યતાઓ હતી એ માન્યતાને દૂર કરવાનો તેમણે આગ્રહ કર્યો ત્યારબાદ મિત્રો ઈસવીસન 1870માં તહઝીબ ઉલ અખબાર નામનું એક સામયિક શરૂ કર્યું એટલે કે એક જે છે પત્ર શરૂ કરે છે ત્યારબાદ ઈસવીસન 1875માં અલીગઢની અંદર મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે આજે પણ ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો જે છે એ ઉર્દુમાં અનુવાદ કર્યું જુઓ મિત્રો એણે શું કર્યું તો કે મુસ્લિમ લોકો જે છે એમાં વધારે પડતો લોકો જે છે ઉર્દુ ભાષાનો ઉપયોગ કરે છે બરાબર તો એણે શું કર્યું તો કે અંગ્રેજી સાહિત્ય હતું જે વિજ્ઞાનના ગ્રંથો હતા એને તેમની જે પોતાની ભાષા હતી ઉર્દુ ભાષા એની અંદર તેને ભાષાંતર કરે એટલે કે એનો અનુવાદ કરે છે અને મુસલમાનોને પણ પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કરાવે છે એ સમયની અંદર જો મિત્રો કે જે મુસ્લિમ સમાજ હતો એ મુસ્લિમ સમાજની અંદર બુરખા પ્રથા હતી એટલે કે સ્ત્રીઓને છેક પગથી લઈ અને માથા સુધી જે છે એ આખું શરીર ઢાંકી રાખવું પડતું હતું કે પોતાનો ચહેરો પણ તે પોતા કોઈને બતાવી શકે નહીં તો આ રીતે એની જે બુરખા પ્રથા હતી બાળલગ્ન પ્રથા હતી એમનો તેણે વિરોધ કર્યો અને આપણા સમાજની અંદર હિન્દુ સમાજની અંદર જેવી રીતે વિધવાઓને પુનઃલગ્ન કરવાની જે છે એ છૂટ ન હતી એવી જ રીતના મુસ્લિમ સમાજની અંદર ઇસ્લામ સમાજની અંદર પણ જે છે એ વિધવા વિવાહ જે છે એ નિષેધ હતો એટલે કે કોઈ પણ સ્ત્રી વિધવા થાય તો ત્યારબાદ તે લગ્ન કરી શકતી ન હતી તો એમાં પણ હવે પરિવર્તન આ લોકો લાવે છે તથા સ્ત્રી કેળવણી એટલે કે સ્ત્રીઓને શિક્ષણ મેળવવાની પણ જે છે એ તરફેણ કરે છે તો આ રીતે આપણા સમાજની અંદર આપણા દેશની અંદર માત્ર હિન્દુ ધર્મમાં જ જે છે સામાજિક ધાર્મિક જાગૃતિ નથી આવતી પરંતુ ઇસ્લામ ધર્મની અંદર પણ જે છે એ સામાજિક જાગૃતિ ધાર્મિક જાગૃતિ આવે છે ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈશું શીખ સમાજ આપણે હિન્દુ ધર્મ વિશે માહિતી મેળવી ત્યારબાદ ઇસ્લામ ધર્મ વિશે માહિતી મેળવી તો હવે આપણે શીખ સમાજ વિશેની માહિતી મેળવીએ કે 19મી સદીમાં સુધારાની અસર જે છે એ હવે શીખ સમાજને પણ જે થઈ છે અને એના કારણે શીખ સમાજ જે છે એ પણ હવે એનાથી પ્રભાવિત થઈ ગયો છે ગુરુદ્વારાની અંદર પણ આવા ઘણા બધા દૂષણો હતા તો એ ગુરુદ્વારામાં જે પ્રવેશેલા દૂષણો હતા એને દૂર કરવા માટે અને સારી વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એની રચના કરવામાં આવે છે અને શીખોમાં પણ ધાર્મિક શિક્ષણની સાથે હવે પાશ્ચાત્ય કેળવણી આપવા માટે અમૃતસરની અંદર ખાલસા કોલેજ તથા શાળાઓની સ્થાપના કરવામાં આવે છે તો મિત્રો આ રીતે હિન્દુ ધર્મ ઇસ્લામ ધર્મ તેમજ
શીખ ધર્મ એની અંદર પણ જે છે એ સામાજિક ધાર્મિક જાગૃતિ આવે છે. પારસી સમાજ વિશેની માહિતી મેળવીશું. મિત્રો, આપણે આટલા લેક્ચરની અંદર હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ તેમજ શીખ સમાજ વિશેની માહિતી મેળવી અને એમના ધર્મની અંદર જે પરિવર્તનો આવ્યા એ પરિવર્તનો વિશેની પણ માહિતી મેળવી. તો આજે આપણે પારસી સમાજ એ સમાજની અંદર જે સામાજિક ધાર્મિક જાગૃતિ આવે છે એના સમાજની અંદર જે સુધારણા આવે છે તેના વિશેનો અભ્યાસ કરીશું. તો અંગ્રેજી કેળવણી પામેલા પારસી યુવાનોને ધર્મ અને સમાજ સુધારણા માટે ઈસવીસન 1851માં રહનુમા ઈ મસ્દયરબંદ સભાની સ્થાપના કરવામાં આવી. જુઓ, પારસી સમાજની અંદર પણ જે લોકો અંગ્રેજી કેળવણી પામેલા હતા તો આવા જે યુવાનો હતા એ યુવાનોએ શું કર્યું તો કે ધર્મ અને સમાજ સુધારણા કરવા માટે એક સભાની સ્થાપના કરે છે. અને ક્યારે કરે છે તો કે ઈસવીસન 1851માં કરે છે અને તેમનું શું નામ હોય છે તો કે રહનુમા ઈ મસ્દયરબંદ સભા. અને આ સભાની અંદર દાદાભાઈ નવરોજી જે છે એ આ સંસ્થાના અગ્રણી હતા, એટલે કે તેના અગ્રણી આગળ પડતા એના નેતા હતા. આ સંસ્થાએ રાષ્ટ્રગોપ્તા નામનું મુખપત્ર તૈયાર કર્યું. જુઓ, આ સંસ્થા પણ શું કરે છે તો કે એક મુખપત્ર શરૂ કરે છે, એક એવું જે છે એ મુખપત્ર તૈયાર કરી અને લોકો સુધી જે છે એ આ બધું આંદોલન જે છે એક વેગવંતુ બનાવવા માટે લોકો સુધી પોતાના સંદેશો પહોંચાડવા માટે એક મુખપત્ર તૈયાર કરે છે અને એ મુખપત્રનું નામ શું હોય છે તો કે રાષ્ટ્રગોપ્તાર. તો પારસી સમાજમાં સુધારણા આંદોલનને વેગવંતુ તે બનાવે છે. કે આર કામા તથા બહેરામજી મલબારીએ પણ ધર્મ અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. કામાએ શિક્ષણના પ્રચાર ઉપર અને મલબારીએ સ્ત્રી ઉન્નતિ ઉપર ભાર મૂક્યો. જુઓ મિત્રો, એ સમયની અંદર છે ને એ આપણા દેશની અંદર એમ કહી શકાય કે શિક્ષણનું પ્રમાણ જે છે ને ખૂબ ઓછું હતું. આપણા દેશના લોકો જે છે એમાં અમુક જ વર્ગ જે છે એ શિક્ષણ મેળવતો હતો, બાકી કોઈ પણ શિક્ષણ મેળવતા ન હતા. તો પારસી સમાજની અંદર પણ આવું જ હતું. તો એમણે શું કર્યું તો કે લોકોને શિક્ષણ મેળવવા માટે જાગૃત કર્યા કે ખરેખર આપણે શિક્ષણ મેળવવું જોઈએ, આપણે જે છે એ બધાએ સાક્ષર બનવું જોઈએ. અને એના કારણે જે છે એ કામા જે છે એ શિક્ષણના પ્રચાર ઉપર ભાર મૂકે છે અને મલબારી છે એ શું કરે છે તો કે સ્ત્રી ઉન્નતિ એટલે કે સ્ત્રીઓના વિકાસ માટે. મેં તમને આગળ વાત કરી ને કે એ સમયની અંદર સમાજમાં સ્ત્રીઓનું જે સ્થાન છે ખૂબ જ એમ કહી શકાય કે નિમ્ન કક્ષાનું ગણવામાં આવતું હતું, કે સ્ત્રીઓને કોઈ પણ અધિકારો ન હતા, સ્ત્રીઓને માત્ર 4 દિવાળીની વચ્ચે અને ચૂલો સંભાળવો એટલું જેનું કામ હતું. સ્ત્રીઓને બહાર નીકળવાનો પણ અધિકાર ન હતો, શિક્ષણ મેળવવાનો પણ અધિકાર ન હતો અને માત્ર ઘરનું કામ સંભાળવાનું અને 4 દિવાલ છોડી અને બીજી ક્યાંય નહીં જવાનું, બરાબર, કે ઘરમાં ઘરમાં રહેવાનું અને ચૂલો ફૂક્યા કરવાનું, આવું સ્ત્રીઓનું કામ હતું. તો એ સમયની અંદર મલબારી છે એ સ્ત્રીઓની આવી જે પરિસ્થિતિ હતી એ જોઈ અને તે સ્ત્રી ઉન્નતિ માટે બહાર મૂકે છે. તેમણે બાળલગ્નનો વિરોધ કર્યો. જુઓ મિત્રો, એ સમયે આપણા દેશની અંદર આ એક જે પ્રથા હતી ખરેખર એમ કહી શકાય કે ખૂબ ખરાબ પ્રથા હતી કે માત્ર 12 કે 13 વર્ષના જ હોય તો એ સમયે છોકરા કે છોકરીના લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તો પારસી સમાજ જેવી રીતે હિન્દુ ધર્મની અંદર હતું, મુસ્લિમ ધર્મની અંદર પણ આ બાબત હતી, એવી જ રીતે પારસી સમાજની અંદર પણ આ પ્રથા જે છે એ ચાલુ હતી. તો તેમણે બાળ લગ્ન પ્રથાનો વિરોધ કર્યો તથા વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. એટલે કે તો આપણે જોઈએ ને કે આગળ હિન્દુ ધર્મમાં, ઇસ્લામ ધર્મમાં, આ બધા ધર્મમાં જે છે એ કોઈ પણ સ્ત્રી વિધવા બને તો ત્યારબાદ તે લગ્ન કરી શકતી ન હતી. તો હવે પારસી સમાજની અંદર પણ આવું જ એક દૂષણ હતું તો એમણે પણ દૂર કર્યું હતું. મલબારીના પ્રયત્નોને લીધે સરકારે ઈસવીસન 1891માં લગ્ન માટે સંમતિ વય ધરાવતો કાયદો ઘડ્યો. જુઓ, લગ્ન માટે સંમતિ વય ધરાવતો કાયદો એટલે કેવો, એટલે કે સરકારે જે છે અમુક ચોક્કસ ઉંમર નક્કી કરી કે આટલી ઉંમરના થાય ત્યાર પછી લગ્ન જે છે એ છોકરી હોય કે છોકરો હોય, દીકરી હોય કે દીકરો હોય, ત્યારે જ એના લગ્ન જે છે એ થઈ શકે. એની પહેલાં જો કોઈ લગ્ન કરે તો એ કાયદેસરનો ગુનો ગણાય છે. એટલે કે એ સમયની અંદર તેને સ્ત્રીઓ માટે એટલે કે દીકરી 18 વર્ષ પૂરા થઈ છે ત્યારબાદ દીકરીના લગ્ન કરવાના અને પુરુષ માટે એટલે કે દીકરા માટે
21 વર્ષ થાય ત્યારબાદ જે છે એ તેના લગ્ન કરવાનો આવો કાયદો જે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો કે જેથી આપણા દેશમાં જે બાળ લગ્નની પ્રથા હતી એ દૂર થઈ જાય. તો આજે પણ જો આપણા સમાજની અંદર એમ કહી શકાય કે ધારો કે 18 વર્ષથી નીચેની કોઈ પણ દીકરીના લગ્ન થતા હોય તો સરકાર જે છે જેને જ્યારે પણ આવી જાણ થાય તો તરત જ કાયદેસરના તેના ઉપર પગલાં લેવામાં આવે છે અને તેના માતા પિતાની અને જે પરણવા આવેલી યુવાન હોય એમની અને એના માતા પિતાની ધરપકડ કરવામાં આવે છે. તો આ રીતે આપણા દેશમાંથી જે બાળલગ્ન પ્રથા હતી એને દૂર કરી. ત્યારબાદ આપણે જોઈશું જ્યોતિબા ફુલે. તો જ્યોતિબા ફુલે છે એ પણ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. તેમણે સ્ત્રીઓ તથા દલિતોના જે પ્રશ્નો છે એ પોતાના હાથમાં લીધા હતા. જુઓ, જ્યોતિબા ફુલે છે એ મહારાષ્ટ્રની અંદર જે છે તેમણે સમાજ સુધારણાના કાર્ય કર્યા હતા. એ સમયે તમને વાત કરીને એ પ્રમાણે કે ભાઈ સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ બદતર હતી, સ્ત્રીઓનું સન્માન જે છે કરવામાં આવતું ન હતું, સ્ત્રીઓની હાલત ખૂબ ખરાબ હતી. તો આ બધી વસ્તુ છે જ્યોતિબા ફુલે જે છે એ પોતે નિહાળી અને એના કારણે એમને ખરેખર પોતાને દુઃખ થયું કે ખરેખર આપણા દેશની સ્ત્રીઓની આવી હાલત હોવી જોઈએ નહીં. તો એમણે સ્ત્રીઓના જે પ્રશ્નો હતા એ પોતાના હાથમાં લીધા. ત્યારબાદ દલિતો એટલે કે જે નિમ્ન કક્ષા નિમ્ન જ્ઞાતિના લોકો છે કે જેના પ્રત્યે ઉચ્ચ જ્ઞાતિના લોકો જે છે ભેદભાવભર્યું વર્ણન જે છે કરતા હતા, વર્તન કરતા હતા, એની સામે ખરાબ વર્તન કરતા હતા. તો એવા જે દલિતોના પ્રશ્નો છે એ પણ તેમણે પોતાના હાથમાં લીધા. તેમણે ઈસવીસન 1857માં તેમણે પૂનાની અંદર કન્યાશાળા શરૂ કરી અને તેમણે વિધવાઓને પુનઃલગ્ન કરવામાં મદદ કરી. જુઓ, એ સમયે આપણે વાત કરી કે બધા ધર્મની અંદર આ પ્રથા જે છે કોમન હતી કે બાળ લગ્ન વિધવાઓને જે છે ફરીથી લગ્ન કરવાની છૂટ ન આપવામાં આવતી. તો એમણે પણ જે છે એ વિધવાઓને પુનઃલગ્ન કરવાની જે છે એ હવે છૂટ આપી અપાવી અને આવા જે સામાજિક કાર્યો છે એની અંદર તેમણે ખૂબ જ મહેનત કરી. સમાજની અંદર બ્રાહ્મણોના આધિપત્ય સામે પડકાર ફેંક્યો. જુઓ, એ સમયે બ્રાહ્મણો જે છે એ સૌથી ઊંચી જ્ઞાતિના ગણે બ્રાહ્મણ જે છે અને એના કારણે સમાજની અંદર તેનું વર્ચસ્વ વધારે હતું, આધિપત્ય વધારે હતું. એટલે કે તે આવા નિમ્ન જ્ઞાતિના લોકો પ્રત્યે જે છે ભેદભાવભર્યું વર્ણન કરતા, તેમને તુચ્છ ગણતા અને પોતાની સત્તા જે હોય એવી રીતે વર્તન કરતા અને એના કારણે જ્યોતિબા ફુલે તેમની સામે પડકાર ફેંક્યો. ત્યારબાદ લોકોમાં આત્મવિશ્વાસ, હિંમત અને ઉત્સાહ જગાડવા માટે જ્યોતિબા ફુલેએ સત્ય શોધક સમાજની સ્થાપના કરી. તો મિત્રો, આ રીતે જ્યોતિબા ફુલેએ પણ સ્ત્રીઓના ઉદ્ધાર માટે, દલિતોના ઉદ્ધાર માટે ઘણા બધા સારા એવા કાર્યો કર્યા હતા. ત્યારબાદ હવે આપણે ઠક્કર બાપા વિશેની માહિતી મેળવીશું. તો આપણા દેશની અંદર એક મહાન સુધારક તરીકે ઠક્કર બાપાનું નામ પણ જે છે કે આપણે કેમ ભૂલી શકીએ. તો ગાંધીજીએ સ્થાપેલ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે ઠક્કર બાપાએ વર્ષો સુધી સેવાઓ આપી હતી અને આ બધી સેવાઓ આપી તેમણે હરિજનોના ઉત્કર્ષમાં પોતાનો કિંમતી ફાળો આપ્યો હતો. ઠક્કર બાપાએ જે છે આપણા દેશની અંદર જ્યારે પણ આવી કુદરતી આફતો આવી પડે, બરાબર, જેમ કે પૂર છે, ભૂકંપ છે, સુનામી છે કે કોઈ પણ જે કુદરતી આફતો હોય, વાવાઝોડું છે, તો એ સમયે તેમને રાહત આપવા માટે પોતાનું નોંધપાત્ર પ્રદાન જે છે એ ઠક્કર બાપાએ કરેલું હતું. હવે આપણે ઠક્કર બાપા વિશેની માહિતી મેળવીએ કે અમૃતલાલ ઠક્કર ઉર્ફે તેમનું જે મૂળ નામ શું છે, તો કે અમૃતલાલ ઠક્કર. અને ઉર્ફે ઠક્કર બાપાનો જન્મ છે એ આપણા સૌરાષ્ટ્રના ભાવનગર ની અંદર ઈસવીસન 1869માં થયો હતો. ઠક્કર બાપા જે છે એ આજીવન કર્મનિષ્ઠ સેવક હતા. એટલે કે જ્યાં સુધી પોતે જીવ્યા, આજીવન એટલે કે પોતે જ્યાં સુધી જીવે છે એટલે કે મૃત્યુના સમય સુધી એક કર્મનિષ્ઠ સેવક તરીકે જે છે એ પોતાની ઓળખ ઊભી કરે છે. ઠક્કર બાપાએ જે છે ઇન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. જુઓ, ઠક્કર બાપા પણ જે છે એ ખૂબ જ સાક્ષર વ્યક્તિ હતા, ઘણું બધું જ્ઞાન તેમની પાસે હતું અને તેમણે એ સમયની અંદર ઇન્જિનિયરિંગ ડિગ્રી પણ મેળવી હતી. તો એ સમયે ઠક્કર બાપાને સારા પગારની નોકરી હતી, એ સારા પગારની નોકરી છોડી અને તે ગાંધીજીના પ્રભાવ હેઠળ તેમણે છેવાડના લોકોની
સેવા કરી. હવે તમને એમ થતું હશે કે ભાઈ છેવાડાના લોકો એટલે કેવા લોકો? તો મિત્રો, મેં તમને આગળ વાત કરીને કે જે હરિજન હોય કે જે દલિત હોય અથવા નિમ્ન જ્ઞાતિના લોકો હોય છે, એ લોકોને ગામની અંદર જે છે એ રહેવાનો પણ અધિકાર આપવામાં આવતો ન હતો. તેમને જે છે છેવાડે રહેવાનું, એટલે કે ગામનો છેડો હોય ત્યાં તેને રહેવાનું, ગામની વચ્ચોવચ કે બધા લોકોની સાથે તેમને રહેવાનો પણ અધિકાર ન હતો. તો આવા લોકોની સેવા જે છે એ ઠક્કર બાપા કરે છે. ઠક્કર બાપાએ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરી, અને તેમણે આ સ્થાપના કરી ત્યારબાદ તેના દ્વારા જે પંચમહાલની અંદર જે ઊંડાણવાળા જંગલો હતા, એમની અંદર જે પહાડી વિસ્તારો હતા, આવા પહાડી વિસ્તારોમાં જે વસતા ભીલો છે એ પણ એમ કહી શકાય કે ખૂબ જ પછાત વર્ગના લોકો હોય છે, તો આવા ભીલોના જીવનની અંદર પણ ઠક્કર બાપાએ ખૂબ જ મોટું પરિવર્તન આણ્યું હતું. ઠક્કર બાપા છે એ તેમના સાથીદારોને સાથે મળી, ઠક્કર બાપા અને તેમના સાથીદારો જે છે બધા સાથે મળી અને આજે ભીલ સમાજ છે, તો એ સમાજની અંદર દારૂ તથા ઘણી બધી એવી કુટેવો હતી, દારૂ જુગાર આવા ઘણી બધી એમ કહી શકાય ખરાબ એનામાં આદતો હતી, તો આવી બધી કુટેવોમાંથી આવા જે છે વહેમોમાંથી લોકોને મુક્ત કર્યા હતા. ભીલોના બાળકો માટે ઠક્કર બાપાએ શાળાઓ પણ ખોલી હતી અને તેમને રેઢિયા કાઢતા કર્યા અને કુટીર ઉદ્યોગમાં પણ તેમને સામેલ કર્યા. તો મિત્રો, આ રીતે ઠક્કર બાપાએ જે છે એ આવા જે કચડાયેલા વર્ગ છે એ કચડાયેલા વર્ગને તેમણે ઊભો કરવા માટે ખૂબ જ એમ કહી શકાય કે તનતોડ મહેનત કરી હતી, અને સમય જતાં લોકોમાં રાષ્ટ્રીય ચેતના જે છે એ વિકસિત બની હતી અને તેઓ સ્વાતંત્ર ચળવળ તરફ આગળ વળ્યા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને મહત્ત્વ આપતા પછાત વર્ગોની સ્થિતિ સુધારવાના જે પ્રયાસો હતા એ પ્રયાસોમાં પણ નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. તો મિત્રો, આ રીતે આપણા સમાજની અંદર, આપણા દેશની અંદર જે ધાર્મિક સામાજિક જે અસમાનતાઓ હતી એ અસમાનતાઓને આ બધા સમાજ સુધારકો છે એમણે દૂર કરી હતી અને આપણા સમાજને જે છે એ જાગૃત કર્યો હતો અને ખૂબ જ એવા એમ કહી શકાય કે સારા એવા પરિવર્તનો આ બધા લોકોએ સાથે મળી અલગ અલગ સંસ્થાઓ જે છે બનાવી અને આપણા સમાજને સુધારવાના કાર્ય કર્યા હતા. તો મિત્રો, આજે આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.